શું બોલો? જય ભગવાન, જય ભગવાન બોલો. જય ભગવાન. રામ હવે આ તમે જય ભગવાન બોલો એ આજુબાજુમાં કોઈ ન હોય તો શું કરો? કપી ધગ બે રહેવાનો. એવી ટેક કેમ રાખેલી તમે? ભાઈ ભગવાનને કોઈ જોવા તો જીવન છે. આપણી પર એક કુદરતમાં માર મગર કોઈથી કોઈ માણે બિયારતો ન હોય તો શું કે ભગવાનથી તો ડર એ ડર છે એવો. તમે આ ક્યાંથી શરૂ કર્યો છે રામ બોલવાનો? રામ બોલવાનો તો 10-15 વર્ષ થયા. કેમ કેવો છો રામ? એટલે પાણી પીવાનું ઓલે કે ઈચ્છા થાય કે રામનું નામ અમથું ન લેવાય આપણે. મેં વાત કર રહા હું ગુજરાત રાજ્ય કે ધાંગધ્રા શહેર કી. યહાં પર કઈ લોગ હૈ જો પાણી પીને સે પહેલે કિસી કાલ્પનિક દેવી દેવતાઓ કા નામ લેકર પાણી પીતે? ઇન્હી લોગ હૈ જિનકે સાથ પીને કે પાણી કો લેકર આજ ભી છુઆછૂત બરતી જાતી હૈ. ઇનકો યે તક માલૂમ નહીં હૈ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે સંઘર્ષ કી વજહ સે આજ હમે શુદ્ધ પાણી પીને કો મિલ રહા હૈ. ધર્મના નામે, ભગવાનના નામે, દેવી દેવતાના નામે ડરાવી અને આવા નામ લેવડાવવાની પ્રક્રિયા શરૂ કરશે એ ખરેખર અંધવિશ્વાસ છે. અને પોતાના પેટ પાલવા માટે અને મનોવાદને મજબૂત બનાવવા માટે જે લોકો વાર્તાના માધ્યમથી આવો પ્રચાર કરે છે એ ખરેખર ન કરવો જોઈએ. મનુવાદી માનસિકતાવાળા લોકો કે જેઓ કંઈ જે ઈષ્ટદેવો હોય ઘણા બધા વાર્તાના રૂપમાં જે ભગવાન જેમને માનવામાં આવે છે અને એમનો જે પ્રચાર અને પ્રસાર કરવા માટે એ પાણી પીતા પહેલાં એમનું જે નામ લેશે ખરેખર એ અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધા છોડીને માનવતાવાદી વિચારો સાથે જોડાઈને બાબા સાહેબ આંબેડકરે જે આંદોલન 14 તળાવનું આંદોલન ચલાવ્યું એ આંદોલનની લોકો સુધી ઘર ઘર સુધી પહોંચાડીએ અને ખરેખર જે સત્યતા શું છે, જે માનવતાવાદ શું છે એનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવો જોઈએ. કે જો સમાજ અપના ઇતિહાસ નહીં જાણતા વો અપના ભવિષ્ય નિર્માણ નહીં કર સકતા ઓર યે દિન દૂર નહીં કે હમારે લોકોને હમારે મહાપુરુષો કા સંઘર્ષ નહીં જાના ઓર નહીં સમજા તો ફિર સે હમારે પાણી પીને કા અધિકાર ભી છીના જાય. મેં બિપિન સોલંકી ગુજરાત રાજ્ય કે ધાંગધ્રા શહેર સે ઇન્ડિયા અનહર્ડ કે લિયે.